નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ત્રીજું પ્રકરણ સંખ્યા સાથે રમત એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે આગળનો વિડિયો લેક્ચર હતો એમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ એના આધારે કેટલાક દાખલાઓ ગણેલા હતા. ત્યારબાદ તમારી અસાઇનમેન્ટ બુક છે એમાં આગળ દાખલા આપેલા છે, તો એની રકમ એવી કહી છે કે આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં તે વિભાજ્યતાની ચાવી દ્વારા તપાસો. તો આગળના વિડિયો લેક્ચર હતો એમાં આપણે આવા જ કંઈક દાખલા હતા, પણ એમાં આમાં 9 વડે વિભાજ્ય છે એમાં બીજી ચાવી હતી. તો આમાં આપણને ખબર છે 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું છે, તો એના માટે આપણે 9ની ચાવી યાદ હોવી જોઈએ. તો 9ની વિભાજ્યતાની ચાવી શું હતી યાદ કરો જોઈએ. તો તરત આપણે યાદ આવે કે જે સંખ્યાના તમામ અંકો હોય, જે અંકો આપેલા હોય એ બધા જ અંકોનો સરવાળો કરવાનો. જો એ સરવાળો 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યા છે એને તમે 9 વડે ભાગી શકો. બરાબર, તો પહેલા દાખલો છે એની રકમ આવી કંઈક છે 12 35 34 0. તો આમાં આપણે ચેક કરવાનું છે કે આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં. તો એના માટે આપણે કેનો ઉપયોગ કરવાનો કીધું, વિભાજ્યતાની ચાવીઓ એનો ઉપયોગ કરીને ચકાસવાનું કીધું. તો પ્રથમ તો આપણે શું કરવાનું, બધા જ અંકોનો સરવાળો. તો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો, બરાબર. તો બધા અંકોનો સરવાળો કરવું બરાબર. તો જો 1 2 3 5 3 4 0, બરાબર. 1 2 3 5 3 4 0 બધાનો સરવાળો કરો. 1 ને 2 3 3 ને 3 6 6 ને 5 11 11 ને 3 14 14 ને 4 18. તો જો 18 એ 9 વડે વિભાજ્ય છે, તો હા કે 18ને હું 9 વડે ભાગું તો 2 જવાબ મળે. એનો મતલબ એમ કે આપેલી સંખ્યાના જે બધા જ અંકો છે એનો સરવાળો 9 વડે વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા પણ 9 વડે વિભાજ્ય છે. આ નીચે લીટી લખી દઈએ કે 18 એ 9 વડે વિભાજ્ય છે, બરાબર. આ સાઈડમાં ભાગાકાર કરવો હોય તો કરી નાખાય કે 18 ભાગ્યા 9 બરાબર કેટલા મળે, 2. તેથી આપેલી સંખ્યા એટલે કઈ, આપણે જે ઉપર આપેલી છે 12 35 34 0 એ 9 વડે વિભાજ્ય છે, બરાબર. ફક્ત કેટલું, આ જ સ્ટેપ કે 9ની ચાવી યાદ હોવી જોઈએ કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકું તો આપેલી સંખ્યાને પણ હું 9 વડે ભાગી શકું. ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ, તો એની રકમ એવી કંઈક છે કે 66 87 35. તો એના માટે પણ આવી પ્રોસેસ, 66 87 35. તો પહેલાં શું કરવાનું, આપેલા જે બધા અંકો છે એનો સરવાળો, આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો અથવા તો બધા અંકોનો સરવાળો, બરાબર. તો એનો સરવાળો જુઓ, પ્રથમ છે 6 6 8 7 3 5. બધાનો શું કરવાનો સરવાળો, 6 ને 6 12 12 ને 8 20 20 ને 7 27 27 ને 3 30 30 ને 5 35. તો જો 35 ને 9 વડે ભાગી શકો, ના 9ના ઘડિયામાં ક્યાંય 35 આવે નહીં. એનો મતલબ શું કે આ સંખ્યાને પણ તમે 9 વડે ભાગી શકો નહીં. તો અહીંયા લખી દેવાનું કે 35ને અથવા તો 35 એ 9 વડે વિભાજ્ય નથી અથવા તો અવિભાજ્ય છે, બરાબર. કેટલા વડે, વિભાજ્ય નથી. તો 35 શું હતું, આપેલા તમામ અંકોનો સરવાળો, એને 9 વડે ભાગી શકાય નહીં એટલે વિભાજ્ય નથી. તેથી આપણે શું કહી શકીએ, તેથી આપેલી સંખ્યા એટલે 66 87 35 એ 9 વડે વિભાજ્ય
નથી બરોબર સેના પરથી આપણે કીધું તો કે એના તમામ અંકોનો સરવાળો કેટલો મળતો હતો 35 એ 9 વડે ભાગી શકાય નહીં એટલે એને 9 વડે ભાગી ન શકાય એટલે આપેલી સંખ્યા છે એને પણ તમે 9 વડે ભાગી શકો નહીં બરોબર ત્યારબાદ જો બીજો પ્રશ્ન છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેમાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી શકાય છે કે નહીં તે ચકાસવાનું એટલે નીચેમાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે વિભાજ્ય નથી કે અવિભાજ્ય છે એટલે વિભાજ્ય નથી તે આપણે જણાવવાનું બરોબર તો જો આમાં પણ બે રકમ છે તો 11 ની ચાવી આપણે યાદ કરવી પડે 11 ની વિભાજ્યતાની ચાવી શું હતી યાદ કરો તો એવી કઈક હતી કે આપેલી સંખ્યાના જમણી બાજુથી રહેલ એકી સ્થાને રહેલા અંકો અને જમણી બાજુથી રહેલા બેકી સ્થાને જે અંકો રહેલા એ બંનેનો તફાવત જો શૂન્ય મળે તો આપેલી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો એટલે શું હતું કે જે એકી સ્થાને જે બધા અંકો રહેલા હોય કઈ બાજુથી જમણી બાજુથી જમણી બાજુ એટલે અહીંયાથી શરૂઆત કરવાની અહીંયાથી જે એકી સ્થાને રહેલા હોય અંકો હોય એનો સરવાળો કરવાનો અહીંયાથી જે બેકી સ્થાને રહેલા હોય એનો સરવાળો કરવાનો જો બંનેનો તફાવત કેટલો મળે મને શૂન્ય મળે એટલે શું મળે 0 તો 0 મળે તો આપણે એવું કહી શકીએ કે આપેલી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો અથવા તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય છે તો પ્રથમ દાખલો ગણું 167 80 36 તો શું કરવાનું 11 ની ચાવીમાં એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો ખાસ કઈ બાજુથી જમણી બાજુથી તો જમણી બાજુ કઈ રીતે નક્કી કરવાનું બોર્ડની સામે ઊભું રહેવાનું જે જમણો હાથ હોય એ આપણી જમણી બાજુ ડાબો હાથ હોય એ આપણી ડાબી બાજુ તો આ બાજુથી આ જમણી સાઈડથી આવવાનું તો જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો તો જમણી બાજુથી કઈ સ્થાને રહેલા હોય એકી સ્થાને તો 1 3 એકી સ્થાન કયું 1 3 5 અને 7 તો પેલા એકી સ્થાને પેલા કયો અંક છે 6 વત્તા આવે બેકી સ્થાન આવે પાછું એકી તો 0 વત્તા 8 નો આવે કેટલા આવે 7 પછી 7 પછી 6 ના આવે કેટલા આવે 1 આ બધાનો શું કરવું સરવાળો તો 6 વત્તા 0 એટલે 6 6 વત્તા 7 એટલે 13 13 ને 1 14 આ કઈ બાજુથી આવ્યા જમણી સ્થાન જમણી બાજુથી એકી સ્થાને રહેલા હવે કયા લખવાના બેકી સ્થાને તો જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોનો શું કરવાનું આપણે સરવાળો તો જમણી બાજુથી કઈ સ્થાને બેકી સ્થાન એટલે પ્રથમ કયો આવશે 3 તો 3 વત્તા 0 નો આવે કયો આવે 8 વત્તા 6 બરોબર બંનેનો શું કરો સરવાળો તો 8 ને 3 11 ને 6 17 હવે બંનેની શું કરવાની બાદબાકી તો જો અહીંયા 17 માંથી 14 બાદ કરું તો શૂન્ય મળે ના એટલે આપેલી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો નહીં અહીંયા નીચે લીટી લખી નાખવાનું કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને અને જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત કેટલો છે નહીં શૂન્ય નથી જો શૂન્ય હોય તો એવું લખવાનું શૂન્ય છે અહીંયા શૂન્ય નથી શું લખવાનું શૂન્ય નથી જો અહીંયા શૂન્ય આવેલો હોત તો શૂન્ય લખવાનું બરોબર તફાવત જો અહીંયા આપણે કરી શકીએ કે 14 માંથી 17 બાદ કરો તો શૂન્ય મળે નહીં બરોબર તેથી આપેલી સંખ્યા 11 વડે અવિભાજ્ય છે બરોબર અથવા તો વિભાજ્ય નથી પણ આપણને એવું આગળ પૂછેલું કે અવિભાજ્ય છે કે વિભાજ્ય એ આપણે કહેવાનું તો આપણે એવું લખ્યું કે અવિભાજ્ય
છે બરોબર અવિભાજ્ય છે એટલે એને 11 વડે ભાગી શકાય નહીં તો શું 11 ની ચાવીમાં જમણી બાજુથી એક સ્થાને રહેલા અંકો અને જમણી બાજુથી બે સ્થાને રહેલા અંકોનો સરવાળો એનો તફાવત તમારે જો અહીંયા કરવો હોય તો વચ્ચે લખી શકાય આવી રીતે કે 17 - 14 = 3 અથવા તો આવું લખી શકાય 17 - 14 = 0 એટલે 17માંથી હું 14 બાદ કરું એની કિંમત શૂન્ય આવતી નથી એટલે આપેલી સંખ્યા છે એને તમે 11 વડે ભાગી શકો નહીં એટલે 11 વડે કેવી છે અવિભાજ્ય છે ત્યારબાદ જો બીજી રકમ કઈ કેવી છે કે 1 - 0 - 1 - 0 - 1 - 0 - 1 તો જો પ્રથમ શું કરવાનું જમણી બાજુથી એક સ્થાને રહેલા અંકોનો સરવાળો કરું તો જમણી બાજુ કઈ આ એક સ્થાને કયા આવશે પ્રથમ 1 વત્તા આ 0 નહીં આવે આ 0 આવશે બરોબર વત્તા આ 1 નહીં આવે શું આવશે 0 વત્તા આ 0 નહીં આવે આ શું આવશે 1 પછી આ 0 નહીં આવે આ 0 આવશે બરોબર એટલે એક સ્થાને રહેલા અંકો આ 1 વત્તા 0 વત્તા 0 વત્તા 1 વત્તા 0 હવે એનો સરવાળો કરો તો 1 વત્તા 0 વત્તા 0 વત્તા 1 વત્તા 0 તો કેટલો થશે 1 ને 1 2 પછી જમણી બાજુથી કઈ સ્થાને રહેલા બે સ્થાને રહેલા અંકોનો સરવાળો કરું તો જમણી બાજુથી બે સ્થાને કયા કયા અંકો છે જો પ્રથમ કયો આવશે આ એટલે પહેલો બીજો એટલે 0 પછી આ 0 નહીં આવે કયો આવશે 1 પછી વત્તા પછી આ 0 નહીં આવે આ 0 એટલે 0 વત્તા આ 1 નહીં આવે કેટલા આવશે 0 વત્તા આ 0 નહીં આવે છેલ્લે શું આવશે 1 બરોબર આનો પણ સરવાળો કરો તો 1 વત્તા 1 કેટલા થશે 2 એટલે પછી શું છે જમણી બાજુથી રહેલા અંકોનો સરવાળો અને ડાબી બાજુથી રહેલા અંકોનો શું કરવાનો તફાવત બરાબર શું મળ્યું આપણને 0 કે જમણી બાજુ રહેલા અંકોનો સરવાળો જમણી બાજુથી એક સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બે સ્થાને રહેલા અંકોનો સરવાળો એની બાદબાકી કરો એટલે 2 - 2 બરાબર કેટલા મળે 0 મળે તો અહીં લીટીમાં કેટલો ફેરફાર આવશે કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એક સ્થાને રહેલા અંકો અને જમણી જમણી બાજુથી બે સ્થાને રહેલા અંકોનો તફાવત 0 છે બરાબર શું આવશે 0 છે તેથી આપેલી સંખ્યા 11 વડે વિભાજ્યની જગ્યાએ શું આવશે અવિભાજ્યની જગ્યાએ શું આવશે વિભાજ્ય છે એટલે આપેલી સંખ્યાને 11 વડે તમે ભાગી શકો બરાબર તો ફક્ત 11ની ચાવીમાં શું યાદ રાખવાનું કે જમણી બાજુથી એક સ્થાને અને જમણી બાજુથી બે સ્થાને જે અંકો હોય એનો સરવાળો કરી દેવાનો જો બંનેનો તફાવત 0 આવે તો એ 11 વડે વિભાજ્ય છે એટલે 11 વડે એ સંખ્યાને ભાગી શકાય અને ન હોય તો એ કેવી થાય અવિભાજ્ય એટલે 11 વડે ભાગી શકાય નહીં અને આગળ જોઈ 9ની ચાવી તો 9ની ચાવી તો સરળ બધા અંકોનો સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા પણ 9 વડે વિભાજ્ય બરાબર તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું અસ્તુ જય હિન્દ